આજે રાજ્ય 24 કલાક મહત્વના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા. સૌથી પહેલા વાત ઠંડીની કરીએ. રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. મહેસાણા, પાલનપુર, બનાસકાંઠામાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. સિસ્ટમ સક્રિય થઈ ફરી એકવાર અને તેના કારણે ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થશે અને ઠંડીમાં ધીરે ધીરે વધારો થશે. લોકો હાલ જે ઠંડી અનુભવી રહ્યા છે તેના કરતાં બમણી ઠંડીનો અનુભવ આવનારા સમયમાં કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. તો ઠંડીથી બચવા માટે અત્યારે લોકો તાપણીનો સહારો લઈ રહ્યા છે, ગરમ કપડાં ઉપયોગમાં લઈ રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં ઠંડીનું જોર વધુ વધશે. રાજ્યમાં કડકડતી ઠંડીનો દોર ફરી શરૂ થયો છે. ઉત્તરના બર્ફીલા પવનોની અસર સમગ્ર ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ અનુભવાય છે. હવામાન વિભાગની આગાહીએ ગુજરાતવાસીઓને ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહેવા જણાવ્યું છે. થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી કરી. અમદાવાદ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીની અસર અનુભવાઈ અને ધ્રુજારી દેતી ઠંડીનો અનુભવ આગામી 3 દિવસ સુધી રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. 5 દિન મેં વેધર ડ્રાય રહેગી. ટેમ્પરેચર અભી 24 આવર્સ કે લીએ નો લાર્જ ચેન્જ રહેગી, મતલબ ચેન્જીસ જ્યાદા હોને કા સંભાવના નહીં હૈ. 24 આવર્સ મેં 24 આવર કા બાદ ટેમ્પરેચર ફોલ હોને કા સંભાવના હૈ બાય 2-3 ડિગ્રી સેલ્સિયસ ઓવર ધ ગુજરાત સ્ટેટ. મોસ્ટલી નોર્થ ગુજરાત મેં ઇવન ભુજ મેં ભી ઠંડ પડને કા સંભાવના હૈ. તાપમાનનો પારો ગગડતા ફરી એકવાર રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રી નીચે પહોંચી ગયું છે. ક્યાં કેટલું તાપમાન? નલિયામાં 7.5 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 10 ડિગ્રી સેલ્સિયસ, અમદાવાદમાં 11.1 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 12.3 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 12.3 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 15.6 ડિગ્રી સેલ્સિયસ. આ તરફ હિમાચલ પ્રદેશમાં મોસમે પોતાનો મિજાજ દેખાડ્યો. પહાડી વિસ્તારોમાં શીતલહેરનો સપાટો વધ્યો. આ સાથે જ રોહતાંગ સાથે લાહોલની તળેટીઓમાં તાજા હિમવર્ષા થઈ. અહીં સૌથી ઓછું તાપમાન -26 ડિગ્રી નોંધાયું. આ સિવાય કિલાંગમાં ઠંડીએ દશકોનો રેકોર્ડ તોડી દીધો. ઠંડીના કારણે અનેક ઘાટીમાં પાણીની જગ્યાએ બરફ જ બરફ થઈ ગયો. છેલ્લા 1.5 મહિનાથી લાહોલ ઘાટીમાં તાપમાનનો પારો 0 નીચે ગગડ્યો છે. હાઈવે પર પણ હિમવર્ષાની અસર જોવા મળી છે. તો સહેલાણીઓ આ હિમવર્ષાની મજા માણતા નજરે ચડે છે. આ તરફ ઉત્તરાખંડના પિથોરગઢ સહિત અનેક જિલ્લા અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે. આ હિમવર્ષાની અસર સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાઈ છે. દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો વાત કરીશું કોરોના વાયરસની. અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. 28 વર્ષીય મહિલા દર્દીને સિવિલમાં લઈ જવામાં આવ્યા છે. આઇસોલેશન વોર્ડમાં મહિલાની સારવાર શરૂ કરવામાં આવી છે. મહિલા દર્દીના બ્લડ સેમ્પલ તપાસ માટે પૂના મોકલાયા છે. મહિલા થાઇલેન્ડના પ્રવાસેથી પરત ફરી હતી. તો કોરોના વાયરસનો કહેર ચીનમાં, આ ઉપરાંત અન્ય જગ્યા પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક વ્યક્તિ કે જેમાં કોરોના વાયરસના જોવા મળ્યું, મહિલા થાઇલેન્ડના પ્રવાસેથી પરત ફરી હતી. આ મહિલાને હાલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે. પુણેથી રિપોર્ટ આવ્યા પછી સમગ્ર બાબતે ખુલાસો થશે. તો અમદાવાદમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી 779 મુસાફરો ચીનથી પરત આવ્યા છે.
769 માંથી હાલ 662 મુસાફરો અંડર ઓબ્ઝર્વેશન હેઠળ છે. 147 લોકોનું ઓબ્ઝર્વેશન પૂર્ણ થયું છે. આજે 255 મુસાફરો ગુજરાત પરત આવશે. દિલ્હીના ખૂબ જ ચર્ચિત નિર્ભયા દુષ્કર્મ અને હત્યા કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. કેન્દ્ર સરકારની અરજી પર ચુકાદો સંભળાવશે. દિલ્હી હાઈકોર્ટ બપોરે 2:30 વાગે આ ચુકાદો આપશે. અગાઉ નીચલી કોર્ટે તમામ આરોપીઓને ફાંસી પર રોક લગાવી છે, જેને કેન્દ્ર સરકારે પડકાર આપ્યો છે. તો નિર્ભયા કેસ કે જેમાં 4 આરોપીઓની ફાંસી 2 તારીખે ટળી હતી, ત્યારે હવે ફરી એકવાર કેન્દ્ર સરકારે નીચલી કોર્ટમાં આ ચુકાદાને પડકાર્યો છે. દિલ્હીમાં સીએએ અને એનઆરસીને લઈને ધમાસણ ચાલી રહી છે અને દિલ્હીમાં શાહીનબાગમાં એનઆરસી વિરુદ્ધનું આંદોલન ચૂંટણીનો મુદ્દો બન્યું છે. જોકે હવે એનઆરસીને લઈને કેન્દ્ર સરકાર નરમ પડી છે. મંગળવારે સંસદમાં ગૃહમંત્રાલયે નિવેદન આપ્યું કે એનઆરસી આખા ભારતભરમાં લાગુ કરવાની કોઈ યોજના નથી. મહત્વનું છે કે અગાઉ અમિત શાહ અનેક વખત કહી ચૂક્યા છે કે એનઆરસી આખા દેશમાં લાગુ થશે. જોકે કેન્દ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લેખિત નિવેદન આપ્યું કે એનઆરસી આખા દેશમાં લાગુ નહીં થાય. મહત્વનું છે કે શાહીનબાગમાં એનઆરસી વિરુદ્ધ અનેક સપ્તાહોથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના નિવેદન બાદ આ વિરોધ પ્રદર્શન આટું પાય તેવા સંકેત મળી રહ્યા છે. અમદાવાદમાં ખુલ્લામાં સોલિડ વેસ્ટ અને પ્લાસ્ટિક સળગાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને લઈને હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશન, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ રાજ્ય સરકારને નોટિસ ફટકારી. અરજદારે અરજીમાં રજૂઆત કરી હતી કે ખુલ્લામાં કચરો બાળવાથી ઝેરી ગેસ હવામાં ભળે છે, જે ગેસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેના કારણે લોકોને અનેક પ્રકારના રોગનો ભોગ બને છે. આ મામલે આગામી દિવસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ખુલ્લામાં સોલિડ વેસ્ટ સળગાવવા સામે અરજીનો મામલો હાઈકોર્ટ, એએમસી, જીપીસીબી અને સરકારને આ અંગે નોટિસ આપી છે. આ મામલે આગામી દિવસમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આજે નિત્યાનંદ આશ્રમ મામલે આરોપી સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયા તત્વાની રેગ્યુલર જામીન અરજી પર અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચુકાદો આવે તેવી શક્યતાઓ છે. બંને સાધ્વીઓ પર હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાં ગૂંધી રાખવાનો આરોપ હતો. તો આજે નિત્યાનંદ આશ્રમમાંથી 2 યુવતીઓ ગુમ થવા મામલે યુવતીઓના પિતા જનાર્દન શર્માએ તપાસ સીબીઆઈને સોંપવાની માંગ કરી છે. આ કેસમાં એસઆઈટીએ કરેલી ચાર્જશીટની અસંતુષ્ટ જનાર્દન શર્માએ સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં કરી છે. બીંગ એ પેરેન્ટ એ મેં હાથ જોડ કે મેં ગુજરાત ગવર્મેન્ટ ઓર ભારત સરકાર કો રિક્વેસ્ટ કર રહા હું ક્યા હો રહા હૈ મેં એક્ચુઅલી ઇતના દિન હો ગયા મેં અક્ટોબર 1 તારીખ સે ઇસકે લેકે ફોલો કર રહા હું કમ્પ્લેન દે કે 70 ડેઝ તો હો ગયા અભી તક કિધર હૈ યે મેરા બચ્ચે લોગ કિધર હૈ ક્યા હો રહા હૈ સમજ મેં નહીં આ રહા હૈ પ્લીઝ ટ્રાન્સફર દિસ કેસ ટુ સીબીઆઈ મેરે કો બહુત પ્રોબ્લમ હો રહા હૈ આઈ એમ નોટ એબલ ટુ ઇતના દિન વેટ કરને કે બાદ કોઈ ભી કુછ ભી ડેવલપમેન્ટ નહીં આ રહા હૈ પોલીસ દ્વારા ચાર્જશીટમાં માત્ર 2 સાધિકા આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, પરંતુ મુખ્ય આરોપી છે નિત્યાનંદ અને બંને દીકરીઓ 2માંથી એક પણ વ્યક્તિઓને આજ દિન સુધી પોલીસ તપાસ અધિકારીઓ અમદાવાદ લાવી શક્યા નથી, પકડી શક્યા નથી. હાલાકી નિત્યાનંદ મારફતે રેગ્યુલર સત્સંગમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવે છે, એ બિનદાસ સત્સંગ લાઈવ સ્ટ્રીમ કરે છે અને દીકરીઓ અત્યાર સુધીમાં 6 કન્ટ્રીઓમાંથી એફિડેવિટ મોકલીને પોતાના 6 વાર લોકેશન સામેથી બતાવી ચૂકી છે. એટલા માટે મારા હિસાબથી આ બહુ શરમજનક વાત છે. તો ગાંધીનગરમાં નવું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલથી શરૂ થશે. 4 મેથી 7 જૂન સુધી રહેશે ઉનાળાનું વેકેશન. સીબીએસઈ બોર્ડની માફક જ વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. શાળાઓએ માર્ચ મહિનાની અંદર પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે.
શૈક્ષણિક સત્ર જેમાં 4 મે થી 7 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે. સીબીએસઈની જેમ જ શાળાઓમાં વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. શાળાઓએ માર્ચ મહિનાની અંદર પરીક્ષાઓ પૂર્ણ કરવાની રહેશે. તો રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ઠેર ઠેર નકલી ખાદ્ય પદાર્થો ઝડપાઈ રહ્યા છે, ત્યારે મંગળવારે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઝેર સમાન નકલી ખાદ્ય પદાર્થ ઝડપાયો. મહેસાણા વિજાપુરમાં નકલી સિંગતેલ ઝડપાયું. વિજાપુરના શ્રીજી ટ્રેડર્સ નામની પેઢી ભેળસેળયુક્ત સિંગતેલ બનાવી રહી હતી, જ્યાં મહેસાણાના આરોગ્ય વિભાગે દરોડા પાડી નકલી તેલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. તો બીજી બાજુ બનાસકાંઠાના થરામાંથી નકલી મરચાંનો જથ્થો ઝડપાયો છે. થરાના કોઈનૂર મસાલા ફેક્ટરીમાંથી લાલ કલરવાળા નકલી મરચાંનો જથ્થો પેકિંગ થઈ રહ્યું હતું, જેને લઈને આરોગ્ય વિભાગે દરોડા પાડી કુલ 220 કિલો અખાદ્ય મરચું જપ્ત કરીને કંપનીના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં ગ્રાહકે મંગાવેલી વાનગીમાં ધાતુનો ટુકડો નીકળ્યો. વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી ગામડું રેસ્ટોરન્ટમાં આ બનાવ બન્યો. રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના જીવ સાથે ખિલવાડ સંચાલકે અન્ય કોઈ જવાબદાર વ્યક્તિને ઉપસ્થિત નહીં કર્યા. વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી છે આ ગામડું રેસ્ટોરન્ટ, ત્યાં ગ્રાહક સાથે આ બનાવ બન્યો છે. જમવાની જે ડીશ ઓર્ડર કરવામાં આવી હતી તે ડીશમાંથી ધાતુનો ટુકડો મળી આવ્યો છે. બનાસકાંઠાના પાલનપુરની સબજેલમાંથી કેદીઓના ખાદ્ય ચીજ વસ્તુઓના સેમ્પલ ફેલ ગયા છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જેલમાંથી લીધેલા હળદરના તાંબા અને ઘઉંમાં જીવાત હોવાનો રિપોર્ટમાં સામે આવ્યો છે. 6 જાન્યુઆરીએ આ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કપાસિયા તેલ, ચોખા, હળદર, તુવેર સહિતની ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવાયા, પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા. આ સેમ્પલના પરીક્ષણ ફેલ ગયા છે. હળવદમાં ભેળસેળ અને ઘઉં અખાદ્ય હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. હવે સબજેલમાં સપ્લાય કરતી ખાદ્ય ચીજ વસ્તુઓની એજન્સીની તપાસ કરી આગળ કાર્યવાહી કરાશે. તારીખ 6/1/2020 રોજ અત્રેની કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી પી આર સુથાર દ્વારા પાલનપુર ખાતેની સબજેલમાંથી કપાસિયા તેલ, નટખટ મીઠું, સિંગદાણા, ગણકેશ હળદર પાવડર, ગણકેશ ધાણાજીરું પાવડર, ઘઉં, ચોખા, મગદાળ અને તુવેર દાળના મળી કુલ 9 નમૂના લેવામાં આવેલ. જે નમૂનાના પૃથ્થકરણ અહેવાલ અત્રેની કચેરીએ આવી ગયો છે, જેમાં ગણકેશ હળદર પાવડર માં તાંબાની વધુ પડતી હાજરીના કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે, તેમજ ઘઉંમાં જીવડા જોવા મળી આવતા નમૂનો અનસેફ જાહેર થયેલ છે. હવે પછી આમની સપ્લાય ક્યાંથી થાય છે, કઈ એજન્સીમાંથી થાય છે એ તમામની તપાસ કરી ત્યાંથી પણ ફોર્મલ નમૂના લેવામાં આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી એસ જયશંકરને મળી છે મોટી રાહત. રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરને પણ હાઈકોર્ટે રાહત આપી છે. ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 અરજી હાઈકોર્ટે ફગાવી છે. બંનેની જીતને પડકારતી કુલ 7 પિટિશન હાઈકોર્ટમાં કરાઈ હતી. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ આ અરજી કરી હતી. તો રાજ્યસભાની ચૂંટણીનો મામલો જુગલજી ઠાકોર અને એસ જયશંકર, કે જેમને હાઈકોર્ટે મોટી રાહત આપી છે, ચૂંટણીમાં બંનેની જીતને પડકારતી 3 અરજીઓ હાઈકોર્ટે ફટકાર. મૂળભૂત અમારી રજૂઆત એવી હતી કે આ 3 પિટિશનો જે દાખલ કરવામાં આવી છે, એસ જયશંકરજી, જુગલજી લોખંડવાલા, આ લોકોના ઇલેક્શનને ચેલેન્જ કરતી આ 3 પિટિશન્સ હતી. એમાં અમારી રજૂઆત એવી હતી કે આ પિટિશનની અંદર તમે એક કરતાં વધારે ચૂંટણીઓને તમે ચેલેન્જ કરી છે, જે કાયદાની જોગવાઈઓની વિરુદ્ધ છે, જે થઈ શકતું નથી, જેથી કરીને આ પિટિશનોને રદ કરવી જોઈએ. આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારી અરજીઓ મંજૂર રાખી છે અને આ 3 પિટિશન્સ જે પરેશ ધાનાણી, ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ દાખલ કરેલી એ 3 પિટિશન આજે રદ કરી છે, એ ગ્રાઉન્ડ ઉપર કે આ કાયદાની જોગવાઈઓની વિરુદ્ધ છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીનો વિવાદ રાજીનામા ધરી દેનાર ચૂંટણી અધિકારીઓને સમજાવવામાં આવ્યા છે. ચૂંટણી સમિતિ અને કર્મચારીઓ વચ્ચે બેઠક યોજાયાથી મતદાર યાદીમાં છબરડાઓની વાંધા અરજીઓ અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાચા સરનામાં એન્રોલમેન્ટ ફોર્મના આધારે સુધારવામાં આવશે. અગાઉ એબીવીપીની ઉગ્ર માંગ બાદ અધિકારીઓએ રાજીનામા આપ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનો મામલો, અધિકારીઓની એક બેઠક યોજાઈ. સ્વયં શિસ્તથી શાંતિપૂર્ણ ઇલેક્શન થાય એ માટે સંગઠનોએ પણ એવું નક્કી કર્યું છે કે જ્યારે પણ કોઈ પણ આવેદનપત્ર આપવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે
નીચે ગમે તેટલા વિદ્યાર્થીઓ હોય, સૂત્રોચ્ચાર કરતા હોય, પણ ઉપર આવેદનપત્ર આપવા માટે બે જ વિદ્યાર્થીઓ આવશે આવેદનપત્ર લઈને, બે જ નેતા, પ્રમુખ નેતા જે નક્કી કરે તે. આવેદનપત્રો સ્વીકારવા માટે કર્મચારીઓને હવે બાકાત કરી દીધા છે. આવેદનપત્ર સ્વીકારવા માટે વાઇસ ચાન્સેલર, પ્રો વાઇસ ચાન્સેલર અથવા રજિસ્ટ્રાર આ ત્રણમાંથી એક જ આવેદનપત્રો સ્વીકારશે. તો વાત સુરતની કરીએ, સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારાઓ સામે લાલ આંક કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસે કરી અલર્ટ કરી ચાલક સામે લાલ આંક. 10 વાગ્યા પહેલા શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. શહેરમાં પ્રવેશેલી ખાનગી બસને 1000 નો દંડ ફટકાર્યો છે. 30 જેટલી પ્રાઇવેટ ટ્રાવેલ્સોને દંડ ફટકારવામાં આવ્યો. વરાછા વિસ્તારમાં અલગ અલગ 3 જગ્યા પર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી આ ડ્રાઈવ. તો ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર ડ્રાઈવ કરવામાં આવી અને કેટલાક ખાનગી બસો છે તેમને દંડ ફટકારવામાં આવ્યો. ચેતન, ખાનગી બસોને દંડ ફટકારવામાં આવ્યો છે, શું કામગીરી આગામી સમયમાં પણ આ રીતે જ ચાલુ રહેશે? જી દીક્ષિતા, ખાસ કરીને સુરતના જે વરાછા કાપડા અને સરથાણા જે વિસ્તાર છે ખૂબ જ ભયચક હોય છે, અને તે દરમિયાન જે બસ ચાલકો છે તે બસ ચાલકો પોતાની પ્રાઇવેટ લશ્કરી બસ લઈને ફરતા હોય છે અને ટ્રાફિક જામ કરતા હોય છે. ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે 10 વાગ્યા પહેલા કોઈ પણ લશ્કરી બસે સુરત સિટીની અંદર પ્રવેશો નહીં. તેમ છતાં જે ખાનગી બસ ચાલકો છે સુરત સિટીની અંદર પ્રવેશતા હોય છે અને ટ્રાફિક જામ કરતા હોય છે, જેને કારણે જે ટ્રાફિક વિભાગ છે તેમના દ્વારા લાલ આંક કરવામાં આવી હતી. વરાછા, કાપોદ્રા અને સરથાણા એમ 3 વિસ્તારમાં અલગ અલગ સાહેબ રાખવામાં આવી હતી, જેમાં જે આવા જે લશ્કરી ચાલકો છે તેમને પકડવામાં આવ્યા હતા. કુલ 30 થી વધુ જે લશ્કરી ચાલક છે તેમને પકડવામાં આવ્યા હતા અને ₹1000 નો મેમો તમામ જે લશ્કરી બસો છે તેમને પ્રત્યેક કરવામાં આવ્યો હતો. જી બિલકુલ, થી આભાર ચેતન સમગ્ર વિગત બદલ. 30 જેટલી લશ્કરી બસો કે જેને 1000 નો દંડ ફટકારવામાં આવ્યો. તો સુરતમાં રઘુવીર સિલિયમ સ્ક્વેરમાં હોબાળો મચ્યો છે. બિલ્ડિંગ સીલ હોવા છતાં કાપડ કઢાતું હતું. ગત મહિને બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. સ્ટ્રક્ચરને નુકસાન થતા બિલ્ડિંગ સીલ કરાઈ હતી. રાત્રિના સમયે કોઈ વેપારી દ્વારા સામાન કઢાતો હતો. અન્ય વેપારીઓએ ખબર પડતા હોબાળો કરાયો છે. પોલીસની મિલીભગત હોવાનો પણ વેપારીનો આરોપ. 2 થી 3 વ્યક્તિઓની પોલીસે અટકાયત કરી છે. તો સુરતની રઘુવીર માર્કેટમાં આગનો મામલો. તેજસ મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તેજસ, વેપારીઓ શું આક્ષેપ કરી રહ્યા છે અને હાલ શું વિગતો? સમગ્ર ઘટના મોડી રાતની છે. મહત્વનું છે કે ગત મહિને જે રઘુવીર સિલિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગ છે તેમાં ભયાનક આગ લાગી હતી અને આગ લાગવાના કારણે બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું હતું, કારણ કે તેનું જે સ્ટ્રક્ચર છે તે ક્યાંક ને ક્યાંક ડેમેજ થયું હતું. જો કે ગઈકાલે મોડી રાત્રે કેટલાક વેપારીઓ દ્વારા જે ત્યાં દુકાનો આવેલ છે બિલ્ડિંગની અંદર તેમાંથી જે કાપડનો જથ્થો છે તે બહાર કાઢવામાં આવી રહ્યો હતો તેવી માહિતી બીજા વેપારીઓને મળી હતી, જેના કારણે કેટલાક વેપારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા, બિલ્ડિંગ પર પહોંચ્યા હતા. 2 ટેમ્પાની અંદર સામાન કાઢવામાં આવી રહ્યો હોય તેવું તેમને દેખાતા તરત અન્ય વેપારીઓને ત્યાં આગળ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હોબાળો થયો હતો. 2 થી 3 લોકો ત્યાં આગળ જે સામાન કાઢવા માટે આવ્યા હતા તેમની પોલીસની મદદથી અટકાયત કરવામાં આવી છે. જોકે પોલીસ સામે પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પોલીસની મદદથી આ જે બિલ્ડિંગ છે તેને તેમાં જે સામાન છે તે કાઢવામાં આવી રહ્યો હતો, કારણ કે ક્યાંક ને ક્યાંક બિલ્ડિંગ સીલ છે અને એ જવાબદારી પોલીસની બનતી હોય છે કે તે ત્યાં આગળ સુરક્ષાના જે પણ કામગીરી તે કરવાની હોય છે, કારણ કે સુડા દ્વારા આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, સ્ટ્રક્ચર તેનું ડેમેજ છે. તો સીલ બિલ્ડિંગની અંદર કેવી રીતે લોકો ઘૂસી ગયા હશે અને કેવી રીતે સામાન કાઢતા હશે તે સૌથી મોટો સવાલ છે. કોઈ ઘટના બની હોય તો એના માટે જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે. એટલે કહી શકાય છે કે ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં રોષ છે અને પોલીસ સાથે તેમની માથાકૂટ પણ થઈ હતી અને પોલીસ અધિકારીઓ સામે તેમને એવો આક્ષેપ પણ કર્યો કે તમારી મદદથી આ સામાન બહાર કાઢવામાં આવી રહ્યો છે. જોકે સમગ્ર મામલો અત્યારે પૂર્ણ પોલીસ પહોંચ્યો છે. જોવાનું છે કે આ સમગ્ર ઘટનાની અંદર કોની જવાબદારી બને છે અને કોની સામે કાર્યવાહી થાય છે. જી બિલકુલ, થી આભાર તેજસ સમગ્ર વિગત બદલ. સમગ્ર મામલો પૂર્ણ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વેપારીઓ રોષે ભરાયેલા છે. વેપારીઓ અને પોલીસ વચ્ચે પણ થોડી તકરાર થઈ ગઈ હતી, કારણ કે વેપારીઓ આ સમગ્ર બાબત જે ઘટના ઘટી તેને લઈને પોલીસ પર આક્ષેપ પણ કર્યો કે તમારી મદદથી બીજા વેપારીઓ બિલ્ડિંગમાંથી માલ કાઢી રહ્યા છે.
ખેડાના નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતના લાઈવ દ્રશ્યો કેદ થયા છે. કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એક યુવાન ઘાયલ થયો છે. માતરથી ખેડા ટોલ તરફ જવા માટે ખુલ્લું મુકાયેલ છે ડિવાઈડર. રસ્તો ઓળંગતા અવારનવાર અકસ્માત થાય છે. આજે બપોરે થયેલા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં સામે આવ્યા છે. તો ગઈકાલ બપોરના આ દ્રશ્યો છે. કેમેરામાં આ સમગ્ર અકસ્માત કે જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રિક્ષા ઓવરટેક કરે તે પહેલા જ આ કારે તેને ટક્કર મારી હતી અને રિક્ષાની શું હાલત થઈ છે આપ જોઈ શકો છો. એક યુવાન કે જે ઈજાગ્રસ્ત થયો છે તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. આવા કેટલાક અકસ્માતો જે બનતા હોય છે તેની ઘટનાઓ કેમેરામાં કેદ થઈ જતી હોય છે અને આપને જોવા મળતી હોય છે કે અકસ્માત કેટલા ગંભીર બનતા હોય છે અને તેમાં યુવાનનો જીવ પણ જતો હોય છે. ત્યારે આ અકસ્માતમાં સદનસીબે યુવાન બચી ગયો છે. તેને ઈજાઓ પહોંચી છે ગંભીર અને તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. પરંતુ જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે નેશનલ હાઈવે નંબર 8 પરના છે. ખેડાથી માતર જતો આ હાઈવે ત્યાં વચ્ચે ડિવાઈડર ખોલી દેતા આ અકસ્માત સર્જાયો છે. આગળ વાત કરીએ દિલ્હીના ચાંદની ચોકમાં સીએમ રૂપાણીએ ભાજપના ઉમેદવાર સુમન ગુપ્તા માટે પ્રચાર કર્યો છે. જામા મસ્જિદ પાસે આવેલા સાયકલ માર્કેટમાં સીએમની રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ નિવેદન આપતા જણાવ્યું કે દિલ્હીની ચૂંટણી હવે માત્ર દિલ્હીની નથી રહી, કારણ કે દિલ્હી ભારતનું દિલ છે, એટલે કે સમગ્ર ભારત જોઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી બીજી વખત પીએમ બન્યા અને અમિત શાહ ગૃહમંત્રી બન્યા ત્યાર પછી સરકારે લીધેલા નિર્ણયના કારણે નિર્ણાયક સરકાર અને વિશ્વમાં મજબૂત દેશ તરીકે ભારત ઓળખાય છે. दिल्ली भारत का दिल है और दिल्ली में जो कुछ हो रहा है पूरा भारत की निगरानी दिल्ली में चल रही है, क्योंकि प्रधानमंत्री मोदी जी जब प्रधानमंत्री बने दोबारा और अमित शाह जी गृहमंत्री बने, फटाफट सरकार ने जो डिसीजन लिए और उसके कारण एक निर्णायक सरकार, मजबूत सरकार, पूरे विश्व में भारत की प्रतिष्ठा और भारत एक मजबूत देश है ये पूरा विश्व ने भारत को अलग अंदाज से भारत की तरफ देख रहे हैं. તો વાત હવે રાજકોટની. રાજકોટ જામકંડોરણામાં મારું રાજકીય ખેતર છે, મારા સામે કોઈ રાજકીય તાકાત નહીં ચાલે. આ નિવેદન આપ્યું છે કેબિનેટ મંત્રી જયેશ રાંદડિયા, કે જેમણે હુંકાર કર્યો પોરબંદરથી શરૂ થયેલું રાજકીય વાવાઝોડું અહીં શાંત થઈ ગયું. રાજકીય દુશ્મનો સામે જયેશ રાંદડિયાનો આ હુંકાર. મારા પિતાશ્રીનું અહીંયા જામકંડોરણામાં ત્રિવરણનું વાવેલું છે, તેનો લણવાનો અધિકાર તો મને જ હોય છે. આ ખેતર મારું 30 વર્ષનું વાવેતર કરેલું છે અને સમય આવે ત્યારે આપણે આપણા ખેતરમાં કોઈને આવવા દઈશું? કોઈને નથી આવડતા. અહીંયા લણવાનો અધિકાર તો મારો જ અધિકાર હોય અને જ્યાં સુધી આ ખેતર વ્યવસ્થિત છે ત્યાં સુધી કાયમી માટે હું લણવા આવવાનો છું. લઈ બીજા રાહ જોતા હોય ને ઉપાધિ કરતા હોય એ બંધ કરી દેજો. એ પવન આમથી ઉપડશે પોરબંદર બાજુ ભલે, આમથી ઉપર હોય તો એ ગમે ત્યાંથી ઉપડે. કાલે પવન ઉપડો તો પણ આપણું ચાલુ થઈ ગયા પવન ની સાંજ પડી જાય છે, એટલે આ હારા હારા વાવાઝોડા વિઠ્ઠલભાઈ શાંત થઈ ગયા કરી દેવાનું છે. તો આ સાથે સમાચારમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.